ગુજરાત રાજ્યના નિરામય દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રદીપભાઈ ડવ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ કાર્ડિયોલોજીસ્ટ નેફ્રોલોજીસ્ટ ફિઝિશિયન જનરલ સર્જન સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામૂલ્યે સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. સૌ જાણો છો કે ગુજરાત સરકાર એ સૌ લોકો, એ કોઈ પૈસાદાર વર્ગ હોય, સામાન્ય વર્ગ હોય, ઉદ્યોગપતિ હોય કે પછી કોઈ નાનામાં નાના ઝૂંપડપટ્ટીમાં રહેતો વ્યક્તિ હોય, તો એ તમામ લોકોને ચિંતા કરતા હોય છે. ને આપણે કાયમી કહેતા હોઈએ છીએ કે પહેલું સુખ તે જાતે નહીં રહ્યા. જો વ્યક્તિ નિરોગી હશે તો સ્વાભાવિક છે એમનો પરિવાર સુખી રહેશે, એ વ્યક્તિનો વિકાસ થતો હોય છે. તો એમના સ્વાસ્થ્યની ચિંતા માટે થઈને આ સરકાર કાયમી ચિંતિત રહી છે. અને નિરામય દિવસ તરીકે આજે ખાસ કરીને જે હાલની પરિસ્થિતિ છે એમાં ડાયાબિટીસ, બીપી હોય, કેન્સર જેવા રોગોની વાત હોય કે પછી કિડનીના જે રોગો છે એ રોગો માટેનું યોગ્ય ચેકઅપ થાય, સાથે જ એમને નિઃશુલ્ક દવા પણ અપાય અને એમના લેબોરેટરીના ટેસ્ટ પણ થાય, એ એમના માટે થઈને આ નિરામય દિવસ છે એ રાજ્ય સરકારે આજે લોન્ચિંગ કરે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ રાજકોટના લોકોની સ્વાસ્થ્યની ચિંતા માટે રાજકોટ મહાનગરપાલિકા હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. છેલ્લા સમયમાં આપણે જોયું છે કે કોવિડની સ્થિતિમાં રાજકોટના આરોગ્યની ટીમે પોતાના પરિવારની, પોતાના જાનની, પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત મહેનત કરી છે. એક પણ દિવસની રજા લીધા વગર, તહેવારોમાં પણ દિવાળી પણ કદાચ પોતાના પરિવાર સાથે નહીં પરંતુ રાજકોટના નગરજનોના આરોગ્યની ચિંતા કરીને, આરોગ્યની ચિંતા કરીને રાજકોટના લોકોની સેવા કરીને આ દિવાળીનો પર્વ પણ ઉજવ્યો છે. ત્યારે રાજકોટના લોકોને સારામાં સારી સુવિધા, સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, સારી મેડિસિન સાથે અને ખાસ કરીને આ કેમ્પમાં આજે ખૂબ સારા નિષ્ણાંત ડોક્ટરો પણ આજે તબીબી સેવાઓ આપવાના છે. આજે રાજ્ય સરકાર ઉપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દેશની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે જોઈએ છીએ કે ભૂતકાળમાં કોઈ વ્યક્તિને જ્યારે 2-2 લાખનો માનો કે આકસ્મિક દવાનો ખર્ચ આવે ત્યારે વ્યક્તિની શું સ્થિતિ થતી, આપણે જોયું છે. અનેક એવા દાખલાઓ તમે કદાચ જોયા હોય કે 5-10 લાખ રૂપિયાની મેડિકલ સહાય માટે કે એમને ઓપરેશનનો કોઈ ખર્ચ આવે તો વ્યક્તિએ પોતાનું ઘર, પોતાની મિલકતો, પોતાના ઘરેણા એ છે ગીરવે મૂકવા પડ્યા હોય છે. ત્યારે દેશના આદરણીય વડાપ્રધાન અને રાજ્ય સરકારે છે એ મહામૃતમ કાર્ડ હોય અને હાલમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા છે એ નિઃશુલ્ક રીતે 5 લાખ સુધીની સહાય છે એ સરકાર ભોગવતી હોય છે અને એની ચિંતા છે એક વાલી તરીકે છે આ સરકાર કરતી હોય છે. ત્યારે રાજકોટના લોકોનું પણ સ્વાસ્થ્ય ખૂબ ફિટ રહે, રાજકોટ છે સંપૂર્ણ નિરોગી રહે, રાજકોટ છે કોરોના મુક્ત રહે અને રાજકોટમાં જે આ પ્રકારના રોગો છે એનો વ્યાપ વધે નહીં અને પ્રાઇમરી લેવલથી જ એમને સારામાં સારી સારવાર મળે એ દિશા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. ને આજથી આ નિરામય દિવસનો જ્યારે લોન્ચિંગ થયું છે ત્યારે દર શુક્રવારે આપણા આરોગ્ય કેન્દ્રો પર આ રોગોનું છે એ ચેકઅપ થશે, સાથે ત્યાં એમની મેડિકલ સેવાઓ પણ આપવામાં આવશે. તો આપણા પણ જે કોઈ પરિચિત લોકો હોય અને આવી નાની મોટી પણ સેજ પણ અસર દેખાતી હોય ત્યારે આ નિરામય દિવસને આજે જ્યારે રાજ્ય સરકાર આપણા રાજકોટ અને સમગ્ર ગુજરાતના લોકોની ચિંતા કરીએ છીએ ત્યારે આપણે પણ આવા લોકોને ચિંતા કરીને આ રોગનો વ્યાપ વધે નહીં એ માટે પ્રાઇમરી સ્ટેજથી જ એમનું નિદાન કરી સારામાં સારી સારવાર અપાવડાવીએ એટલે તમને પણ અભ્યર્થના છે. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આપણે બધા જ હચમચી ગયા હતા. અહીંયા બેઠેલા તમામ લોકોને મનમાં ચિંતા હતી કે આપણું હવે શું થશે. આવા મહામારીના સમયમાંથી આપણે પસાર થયા અને આપણા વિશ્વમાં જેનું નામ છે અને વિશ્વના લોકો જેમને અભિનંદન આપી રહ્યા છે અને આજે સૌથી મોટા આપણા વડાપ્રધાન સમગ્ર વિશ્વમાં એમને લોકો બોલાવી રહ્યા છે એવા સમયે આપણને જાગૃત રાખીને
આપણને બધાને જીવતા રાખવાનું જેમણે બિરુદ મેળવ્યું છે અને સતત મહેનત કરતા રહ્યા, પબ્લિક માટે કામ કરતા રહ્યા અને પબ્લિકને કેવી રીતના વધારેમાં વધારે દવાઓ પહોંચે, એમને કેવી રીતના સગવડતા મળે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા એવા નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે આયુષ્યમાન યોજના બનાવી અને આપના ગરીબ લોકોના શરણે મૂકી છે ત્યારે એ કોઈ જેવી તેવી બાબત નથી અને આજે અનેક લોકો એનો લાભ લઈ રહ્યા છે. આપણને ખબર છે કે જ્યારે કોઈ મોટું ઓપરેશન કરાવવાનું હોય ત્યારે લોકો પાસે પૈસા નથી હોતા, એવા સમયે એ લોકોને પૈસા ગોતવા જવું પડતું હતું, પરંતુ આજે સરકારે તમામ સુવિધાઓ જ્યારે આપણને આપી છે ત્યારે આજનો દિવસ નિરામય દિવસ, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, પબ્લિક સ્વસ્થ રહે, સશક્ત સમાજ બનાવવો હોય તો પહેલા આપણે નિરોગી બનવું પડશે અને આ સૌથી ઉત્તમ વિચાર જો કોઈને આવ્યો હોય તો એ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને આવ્યો છે કે આજે આપણે જોઈએ છે કે અનેક યોજનાઓ સરકારે આપણા માટે બનાવી છે. આપણે પેલા ગર્ભવતી બહેનો માટે અનેક યોજનાઓ બનાવી, આંગણવાડી વર્કરો માટે અનેક યોજનાઓ બનાવી, આશા વર્કર બહેનો માટે અનેક યોજનાઓ બનાવી અને પબ્લિક માટે પણ અનેક યોજનાઓ બનાવી, પરંતુ આજે જેવી રીતના ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે નાના મોટા કામ માટે તલાટીઓને મળવા માટે આપણે જવું પડતું હતું, પરંતુ ઘર આંગણે આજે આપણને એ સુવિધા પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે એવી જ એક નવી સુવિધા આરોગ્ય કેમ્પ અને એ પણ નિરામય રીતે લોકો પોતાના જીવનને કેવી રીતે નિરોગી રાખી શકે. આજે દાખલા તરીકે કોઈ બેનને ડાયાબિટીસ થયું છે, કોઈ ભાઈને કોઈ કેન્સર જેવા રોગો થયા છે, કોઈને હાઈ બ્લડ પ્રેશર છે, તો આપણે ક્યારેક રાજકોટની કોઈ હોસ્પિટલો દૂર દૂર ગોતવા જાવી હતી, પરંતુ આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણને પીએસસી સેન્ટર અને સીએસસી સેન્ટર ઉપર ખાસ ભાર મૂક્યો છે કે લોકો વગર પૈસે એમને કોઈ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે બીજે ના જવું પડે એ રીતે આજે આપણને આપણા ઘર આંગણે આ એક યોજના બનાવીને આપણને બધાને નિરોગી રાખવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.